नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। श्री कृष्ण सुधीर सर मेरी यूट्यूब चैनल में आप सबको हार्दिक स्वागत करूँ छू। बाळको शेर मूडीना हिस्सा मूळमां आज आपणे छेल्लुं उदाहरण भणवानुं छे, उदाहरण नंबर 19। त्यार पछीना लेक्चरमां थोड़ी सामान्य थियरीनी बाबतो छे, अमुक शब्दोने हुं शीखवानुं छे, त्यारबाद आपणुं आ चेप्टर पूर्ण थशे। हवे बाळको पाना नंबर 50 उदाहरण नंबर 19। आकाश लिमिटेडे पटेल ब्रदर्सनो धंधो खरीदी, तेनी सामे 10:1/8 लाख शेर आप्या। कोई पण चालू धंधो बाळको खरीदवामां आवे, हवे ए धंधानी खरीदीनी सामे शेर आपवामां आवे, तो आपणे वात करीए एने कोई रोकड सिवाय अवેજથી बहार पाडेला शेर। रोकड सिवाय अवેજથી बहार पाडेल शेर, तो अहीं जमीन मकान छे, प्लांट एंड्रो, वाहनों, फर्निचर, देवादारो, लेनदारो, स्टॉक, लेणी भूमि, कंपनी ना चौथे आमदन दफा, पहला संजोग की बात थी। चलो तालीम में लखीशू बाळको एक, हवे तमने खबर छे मिलकत उधार थाय अने देवो जमा थाय। चलो मिलकत मां बाळको जमीन मकान साथे उधार 28 लाख, પછી પ્લાન્ટ યંત્રો માટે ઉધાર, પ્લાન્ટ યંત્રો માટે ઉધાર 16 લાખ, વાહનો અને ફર્નિચર માટે ઉધાર, વાહનો અને ફર્નિચર માટે ઉધાર 20 લાખ। चलो त्यार पछी बाळको देवादारो एटले लेण चालू मूलधन, ए पण थशे उधार 4 लाख। स्टॉक अने लेणी भूमि, चलो स्टॉक खाते उधार 8 लाख। પછી લેણી ભૂમિ ખાતે ઉધાર 1.8 લાખ। તો બાળકો આટલી મિલકતો હતી અને દેવામાં એક છે લેણદારો। હવે બાળકો તમે અલગ કેલ્સીમાં ટોટલ કરજો, ચોખ્ખી મિલકત, ચોખ્ખી મિલકત એટલે શું? કુલ મિલકતો માઇનસ કુલ દેવા, એટલે જમીન મકાન પ્લાન્ટ યંત્રો વાહન ફર્નિચર દેવાદારો સ્ટોક લેણી, એનો ટોટલ તમે જુઓ 84 લાખ છે। એમાંથી દેવ લેણદાર 8 લાખ માઇનસ, એટલે 76 લાખની ચોખ્ખી મિલકત છે। દાખલાની પહેલી લાઈન 10:1/8 લાખ શેર આપવામાં આવે છે, તો 8 લાખ શેર ગુણ્યા 10 એટલે 80 લાખના કંપની શેર આપે છે, સમજો 80 લાખ। ખરેખર ખરીદ કિંમત થાય છે 84 લાખ માઇનસ 8 લાખ 76 લાખ। તો આપણે અગાઉના થિયરીના લેક્ચરમાં વાત કરી હતી રોકડ સિવાય અવેજથી આપેલ શેરમાં, કે ખરીદ કિંમત અહીંયા છે 76 લાખ, એના કરતાં વધુ રકમના શેર આપવામાં આવે તો તફાવતની રકમ પાડવી, એ પણ ધંધાની ખરેખર કિંમત થાય એના કરતાં વધુ રકમ કેમ આપવી પડે? ધંધાની પ્રતિષ્ઠાને કારણે, આ પ્રતિષ્ઠાનું મૂલ્ય એટલે કે પાડવી। તો અહીંયા તમે જુઓ 80 લાખ એની ખરીદ કિંમત છે, માઇનસ 76 લાખ એનું ચોખ્ખું મૂલ્ય એટલે ચોખ્ખી મિલકત, એટલે આપણી પાડવી કેટલી થાય છે બાળકો? 4 લાખ। તે લેણદારો ખાતે જમા, ચાલો લેણદારોની રકમ છે બાળકો 8 લાખ, અને તે સામે ધંધો વેચનાર પટેલ બ્રધર્સ ખાતે જમા, રકમ 80 લાખ। કારણ કે એને આપવાના કેટલા થાય? જો પહેલા ચાલુ ધંધો ખરીદવામાં મિલકત ઉધાર દેવ 6, મિલકતો માઇનસ દેવા જમીન મકાનથી લેણી ભૂમિનો ટોટલ
એ થાય છે કેટલા સામે જો ગણતરીમાં પણ છે 84 લાખ એમાંથી લેણના 8 લાખ માઈનસ કરતા ખરેખર ધંધાનું મૂલ્ય 76 લાખ થાય છે પણ તમે આપો છો 8 લાખ શેર 10 રૂપિયા લેખે 80 લાખ 4 લાખ વધુ આપો છો એટલે પાગડી મિલકત ઉદાન લેણના ઓછો પટેલ બ્રધર્સ એના પર કેમ તમારું દેવું એટલે 80 લાખ આપવાના થાય છે દેવું હંમેશા ક્ષમાય પટેલ બ્રધર્સનો ધંધો ખરીદ્યો તેના પટેલ બ્રધર્સનો ધંધો ખરીદ્યો તેના ચાલો હવે બીજી આમ પટેલ બ્રધર્સને 80 લાખ ચૂકવવાના થાય છે હવે પટેલ બ્રધર્સ તમે નાણાં ચૂકવો તો લેના પટેલ બ્રધર્સ ખાતે ઉધાર 80 લાખ રોકડ આપો તો રોકડ જાય છે ચેક આપો બેંક છે અહીંયા તમે શેર આપો છો ઇક્વિટી શેર તે ઇક્વિટી શેર ની ખાતે છે કેટલા શેર આપો છો તમે 8 લાખ અહીંયા 10 રૂપિયા લેખો એટલે કે 80 લાખ બાબત છે ખરીદ કિંમત પેટે ઇક્વિટી શેર આપ્યા છે બરાબર ચાલો એટલે આ એક મોટો માળખો એવો હતો કે જેમાં ખરીદ કિંમત કરતા વધુ રકમના શેર આપવામાં આવે તો પાઘડી આવે પણ ઓછી રકમના શેર આપવામાં આવે તો કંપનીને લાભ થાય મૂડી લાભ મૂડી નફો તો મૂડી અનામત આવે આગળ જુઓ દાખલામાં છેલ્લી બે લાઈન જો કંપની પટેલ બ્રધર્સનો ધંધો ખરી તેની સામે 10 નો 1 એવા 350,000 રૂપિયાની શેર 10 ના પ્રીમિયમથી આવે તો આમ બનશે તો તમે જુઓ ચોખ્ખી મિલકત એટલે ચૂકવવાના 76 લાખ છે એ ગણતરી તો આપણી થઈ ગઈ બરાબર કુલ મિલકતનો ટોટલ જેમાંથી લેણી ધંધી સુધી 84 લાખ એમાંથી લેણના 8 લાખના જાય એટલે 76 લાખ આ યાદ રાખજો હવે ધારો કે કંપની 350,000 શેર આપે 10 રૂપિયા મૂળ કિંમત 350,000 ગુણ્યા 10 એટલે 35 લાખ 10 રૂપિયા પ્રીમિયમ ફરીથી 350,000 ગુણ્યા 10 એટલે પણ 35 લાખ એટલે શેર કુલ કેટલાના થાય 70 લાખના હવે 70 લાખની સામે ચોખ્ખી મિલકત છે 76 લાખ 76 લાખ આપવાને બદલે તમે 70 લાખ આપો અને 6 લાખ ઓછા આપશો એ કંપનીનો મૂડી નફો એટલે મૂડી અનામત ખાતું થશે જ ચાલો તો લઈએ હવે આમાં મિલકત ઉધાર કરવાની છે જમીન મકાન ખાતે ઉધાર 28 લાખ પછી પ્લાન્ટ માટે ઉધાર એ છે 16 લાખ ત્યાર પછી વાહનો અને ફર્નિચર માટે ઉધાર 20 લાખ પછી દેવાદારો ખાતે ઉધાર 4 લાખ ત્યારબાદ સ્ટોક ખાતે ઉધાર તો એ છે 8 લાખ પછી બાળકો લેણી હુંડી ખાતે ઉધાર એ પણ 8 લાખ હવે તે લેણદારો ખાતે લેણદારો ખાતે જમા લેવાના થાય છે હવે આવશે મૂડી નફો એ મૂડી અનામત ખાતે છે તે મૂડી અનામત ખાતે જમા 6 કઈ રીતે 76 લાખ ખરીદ કિંમત છે તમે 70 લાખના શેર આપો છો એટલે ડિફરન્સ 6 લાખ ચાલો અને તે
छंदो भेजना पटेल ब्रदर्स साथे छम एना मध्ये नु देवु आवे छे 70 लाख बाबल छे पटेल ब्रदर्स नो धंधो खरीदियो तेना पटेल ब्रदर्स नो धंधो खरीदियो तेना હવે છે અહીંયા હવે પટેલ બ્રધર્સ વાળો શેર લેના છે ને રોકડ આપો ચેક આપો કે શેર આપો એ હવે તો લેનાર જ છે ઉધાર કેટલા તો 70 લાખ તમે ઇક્વિટી શેર આપો છો તે ઇક્વિટી શેર મળી માટે વાળો ખાસ યાદ રાખજો શેર પણ લાખ 50,000 શેર મળીમાં મૂળરકમ જ આવે 10 એટલે 35 લાખ ઉપરના 10 પ્રીમિયમ તે જામીનની પ્રીમિયમ માધ્યમમાં પણ સેલ પાઉન્ડ સેલ 50,000 ગુણ્યા 10 એટલે કે 35 લાખ ચાલો બાબત છે પટેલ બ્રધર્સને इक्विटी शेयर प्रीमियम थी आप या तेरा प्रीमियम थी आप या तेरा और बार को कुल सर्वर लगाना चाहिए एक नौ करोड़ ने आठ लाख आए थे तो अपन कैसे लेंगे तेरी कर चुके पांच करोड़ आए तो बार को इतिहास के आओ के दांपत्य पूछा है लोग ना और कदाच पूछा बराबर तो एक तरफ प्रावी छे एक तरफ मुनिया नाम छे बराबर એટલે આપકો વિડિયો લેક્ચર બરાબર જોઈ લેજો અગાઉનો થિયરીનો જે લેક્ચર છે જેમાં રોકડ સિવાય અવેજી બહાર પડેલ છે એ વિડિયો પણ જોઈ બધી બાબતો સમજી લેજો બાળકો એટલે હું કહું છું કે બીજા વિડિયો એ જોડાયેલા હોય છે એટલે ચેનલ સબસ્ક્રાઇબ કરવી ખાસ જરૂરી છે આપણે આ દાખલા સાથે આ ચેપ્ટરની વાત પૂર્ણ કરીએ છીએ ગુડ બાય આવજો